પરંપરામાં આપ્યો, એટલે આપણે ત્યાં ઋતુ અનુસાર વસ્ત્ર, ઋતુ અનુસાર રાગ, ઋતુ અનુસાર શિંગાર, ઋતુ અનુસાર સામગ્રી, કે ઠાકુરજીને કઈ રીતે સુખ પહોંચે. અને એ સર્વોત્તમ ભક્તિ છે, નિર્ગુણ ભક્તિ. કપિલ ભગવાન કહે છે કે એ ભક્તિથી હું પ્રસન્ન થાઉં છું. ખૂબ સુંદર ઉપદેશ આપ્યો માતાને, જે સ્થાનમાં માતાને સિદ્ધિ મળી, એ સિદ્ધિપ્રદા નામથી પ્રસિદ્ધ પ્રચાર થયો, એને જેને સિદ્ધપુર પણ કહેવાય છે. ભક્તિની ચર્ચા કરી, ભક્તોના લક્ષણોની ચર્ચા કરી, એમના લક્ષણો બતાવ્યા, 16 પ્રકારના લક્ષણ. અને જે સ્થાનમાં માતાને મુક્તિ મળી એ માતૃગયા સિદ્ધપુર, અને પછી માતા વંદન કર્યું ભગવાનને, અને ત્યાંથી પછી કપિલ ભગવાન પૂર્વ દિશાની ઓર ગંગાસાગર પર પધાર્યા, અને ગંગાસાગરમાં પધારીને બુદ્ધિપૂર્વક સાગરમાં પ્રવેશ કર્યો. આજે પણ આપણે જે પણ ગયા હશે, કલકત્તા સમીપ સંગમ તીર્થ છે, ત્યાં કપિલ ભગવાનનું મંદિર છે, દર્શન થાય છે. આની ફલશ્રુતિ બતાવી કે જે આ કપિલ ગીતાનું શ્રવણ કરે છે એના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. બોલીએ શ્રી કપિલ ભગવાન કી જય. એની સાથે જ અહીંયા આ ત્રીજો સ્કંધને આપણે પૂર્ણ કરીએ, અને આજે સવિશેષ આપણા બધા ઉપર વિશેષ અનુગ્રહ કૃપા કરવા માટે, આપણી ભક્તિને પ્રવૃત્ત કરવા માટે, આપણને આપણા લક્ષ્ય તરફ લઈ જવા માટે પિતૃચરણ અહીંયા બિરાજી રહ્યા છે, આપણે એમના દર્શન કરી રહ્યા છે. અને સવિશેષ આજે આપશ્રીના વચનામૃતનો લાભ આપણને પ્રાપ્ત થશે, તો એ પણ આપણે વિશેષ લાભ પ્રાપ્ત કરવો છે. એટલે આજનો જે કથાનો ક્રમ છે, એ કથાના ક્રમને આપણે અહીંયા જ વિશ્રામ આપીશું, અને પછી આગળની જે કાલની કથા છે, અને કાલે આપણે સુપરફાસ્ટ એક્સપ્રેસમાં બેસવાનું છે, બરોબર, કારણ કે ચોથો દિવસ છે. નંદ મહોત્સવ સુધી આપણે ગોકુલ જવાનું છે, તો પહોંચી જશું, 7:00 વાગી જશે, તો તૈયારી સાથે આવજો, બરોબર. હા, કારણ કે કાલે આપણે બહુ મોટો દિવસ, મુખ્ય પડાવ પણ છે, વિશેષ આનંદ આપણે લેવાનો છે. એટલે કાલે ઉતાવળ તો નહીં કરીએ, શાંતિથી ચતુર્થ સ્કંદથી લઈને 10મ સ્કંદ સુધીની યાત્રા આપણે કરીશું પ્રભુ કૃપાથી. અને જે જે પણ પ્રસંગો છે એને સમય અનુસાર એનો વિસ્તારથી આપણે આવતીકાલે દર્શન કરીશું. આજનો સમયને ધ્યાનમાં રાખીને પિતૃચરણ દાદાજી અહીંયા બિરાજી રહ્યા છે, આપણા બધા માટે ખૂબ જ આનંદનો દિવસ છે. તો આજે સવિશેષ આપશ્રીને આપણે વિનંતી કરીએ કે આપ આપના મંગલમય સાર ગર્ભિત માર્મિક વચનામૃતો દ્વારા ઉપસ્થિત આપણા બધાના નું ભાવનું પોષણ કરે, ભક્તિને પ્રવૃત્ત કરે, અને આપશ્રીના વચનામૃત થશે, અને એ વચનામૃત પછી આપણે રસિયા ગાનનો પણ આનંદ લેવાનો છે. તો આજે બધા શાંતિથી, બધા ઉતાવળ નહીં કરતા, હું બહુ આ 4-5 દિવસ છે, આનંદ લઈ લેજો, પછી તો રોજ ઘરે જ જવાનું છે, પછી આવો આનંદ ઘડી ઘડી નહીં આવે. તો આ સુંદર ઉત્સવ ખેલના પણ દિવસો છે, તો રસિયાનો પણ આપણે આનંદ લઈશું. તો પહેલાં તો આપણે આપશ્રીના વચનામૃત શ્રવણ કરીશું, અને પછી રસિયાનો અને બધો આનંદ લઈશું. તો પૂરેપૂરો કાર્યક્રમનો આનંદ આપણે બધાને લેવાનો છે. તો હવે વધારે સમય ન લેતા પિતૃચરણના યુગલ ચરણારવિંદમાં હું વિનંતી કરીશ કે આપ આપણા બધાનું માર્ગદર્શન કરે. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગોપાલ લાલ પ્યારે કી